બધાના જાણીતા વકીલ એડવોકેટ મહિડા સાહેબ સાથે સાહેબ એક વર્ષ જિગ્સાનો કાર્યકાળ યુવાન તરીકે કેવો રહ્યો એક વર્ષનો કાર્યકાળ આપ એમનો જોશો તો મને એવું લાગે છે કે ધ્યેય વિનાની એમની સફર છે અને વિકાસના માટેના સાધનો આપની પાસે હોય પરંતુ વિકાસ માટેનું એક વિઝન અને મેનેજમેન્ટ જો નહીં હોય તો મને એવું લાગે છે કે સાધનો પણ વેરફાઈ જાય છે અને હાલની જે આ નગરપાલિકાની બોડી છે એમાં આ જ એક લેકિંગ છે કે બધું છે છતાં એક વિઝન નથી અને જે મેનેજમેન્ટ એની ખામી તમને ઊભરતી દેખાઈ આવે છે બાયોગેસ પ્લાન્ટ માટે એક અરજદાર આરટીઆઈ કરી હતી અને હાલ જ એમનો જે રિસન્ટલી જવાબ છે અગિયાર તારીખે આયોગે એમને એવું કીધું છે પ્રથમ અપીલ અધિકારી મહિડા સાહેબ કે આ જે આરટીઆઈ અરજદાર કરતા છે અરજદારને તમે જવાબ આપો એને માહિતી પૂરી પાડો માહિતી અધિકારીનો જવાબ હતો કે માહિતી રેકોર્ડ પર નથી હવે જો સાહેબ રેકોર્ડ પર માહિતી ન હોય સીપી સાહેબે આગળ કીધેલું કે ભાઈ રેકોર્ડ પર માહિતી નહીં હોય તો આ કરવા શું માગે છે સાબિત કેવી રીતના કરવાના કદાચ પાલિકા બી રેકોર્ડ પર છે કે નહીં તો મૈડા સાહેબ આવો આ પ્રકારનો આટલો બધો અંધર વહીવટ પાલિકામાં ચાલી રહ્યો છે અને બીજી વસ્તુ એ કે શહેરના મૂળભૂત પ્રશ્નોની વાત કરીએ તો શહેરના મૂળભૂત પ્રશ્નો એટલે કે પાણીની સુવિધા સાહેબે કીધું તેમ ડ્રેનેજની સુવિધા અને ડ્રેનેજમાં તો વારંવાર પ્રોબ્લમ્સો આવશે ડીમાર્ટ મોલની વાત કરીએ તો ડ્રેનેજનો પ્રોબ્લેમ હોય તો તમારે અમે વર્ઝન પણ લીધા હતા કઈ રીતના સોલ્વ કરી શકીશું આ બધી પ્રોબ્લમ્સને આપણે આ બધા પ્રોબ્લેમને જો સોલ્વ કરવા હોય તો પહેલી વાત તો એ કે જે નગરપાલિકાની ટીમ છે એનામાં જે જોશ છે અને જે તાકાત છે એ તાકાતને યોગ્ય માર્ગે આયોજનબદ્ધ રીતે લગાવવી જોઈએ બીજું જે કોઈ કામો નગરપાલિકા કરે એની અંદર પક્ષા પર રહીને કરવા જોઈએ કારણ કે તમે જોજો કે આ વિકાસ પણ જે કહેવાતો વિકાસ છે એ પણ અસમતોલ છે અને જ્યારે વિકાસ અસમતોલ થાય ને ત્યારે એ વિકાસ નહીં પણ વિનાશ થઈ જાય અને નવસારી નગરપાલિકાની અંદર હાલે એ જ પરિસ્થિતિ છે કે બધા જે સાધનો છે એની અંદર આપ જોશો કે જે મૂળભૂત સમસ્યા રસ્તા પાણી ડ્રેનેજ એ ત્યાંને ત્યાં જ છે આજે કરોડો અબજો રૂપિયાનું ફંડ એ લોકોએ ખર્ચ્યું છે તે છતાં સુવિધા જે છે લોકોને મળવી જોઈએ એ નથી મળતી એની જગ્યાએ આ કામ જે કરવાની પદ્ધતિ છે એના લીધે લોકો અગવડતા ભોગવે છે જે પ્રોજેક્ટો આજે વર્ષો પહેલાં પાસ થયા હતા એની અવધિની અંદર એ પૂરા થવા જોઈતા હતા એ પ્રોજેક્ટો આજે પૂરા નથી થયા અને એ પ્રોજેક્ટો અધૂરા રહેવાના કારણે લોકોને સગવડની જગ્યાએ અગવડ આજે ભોગવવી પડે છે આજે પાણીની સમસ્યા જો આપ ઠેર ઠેર છે એનો કોઈ પણ એક ટકો પણ ઉકેલા નગરપાલિકા લાવી નથી શકી અને સત્તાવીસ વર્ષથી સતત શાસનમાં છે જીગીશભાઈની વાત આપણે કરી આપે ખાસ આ મુદ્દો જિગીશભાઈ માટે આજનો છે કે એક વર્ષ એમનું કેવું રહ્યું જિગીશભાઈએ જાતે પોતે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ પોતાના શાસન હોવા છતાં પોતે એ શાસનની અંદર સર્વસ્વ હોવા છતાં કરવી પડે અને તે છતાં એ ભ્રષ્ટાચાર દૂર નહીં થાય બલકે તે જ રીતે અવિરતપણે ચાલતો રહે આપ જોશો આ જે કામ ચાલે છે બધા ડ્રેનેજથી માંડીને રોડથી માંડીને પાણીથી માંડીને એની અંદર આપને ભ્રષ્ટાચાર નરી આંખે આપ જોઈ શકશો અને એ ભ્રષ્ટાચાર જ્યારે થાય ત્યારે આવા જે વિકાસના કામો છે એ વર્ષો સુધી લોકોને ઉપયોગી એવા કામો છે એની અંદરનો ભ્રષ્ટાચાર આ રંગવિહારની સાહેબે વાત કરી રંગવિહારની અંદર આપ જેની જે પ્લાન છે એ પ્રમાણે આજે એ જે સ્ટેજ છે એની ઉપર મારા અનુભવ પ્રમાણે એક પણ નાટક કરી શકાય એવી પરિસ્થિતિ નથી એક પણ કોઈ સંગીતનો પ્રોગ્રામ કરી શકાય એવી પરિસ્થિતિ નથી એટલે એનું કારણ એ જ છે કે આ લોકો પાસે કોઈ વિઝન નથી ફક્ત સત્તા પર આવી જવાથી કે તમારી પાસેના સાધનોનો ઉપયોગ કરવાથી વિકાસલક્ષી કામો કરી શકાય નહીં પણ જો તમારી પાસે વિઝન નહીં હોય અને તમારી પાસે એ સત્તા ચલાવવાની આવડત નહીં હોય તો વિકાસના નામે વિનાશની પ્રક્રિયા અવિરત ચાલતી રહે અને એ જ થઈ રહ્યું છે આ શહેરની અંદર વર્ષોથી સાહેબ આપણી સાથે કાનૂની મતભેદો થાય ત્યારે જ માણસ એડવોકેટ પાસે જાય છે એની સલાહ લે છે સૂચન લે છે સીપી સાહેબે કીધું તેમ ચીફ ઓફિસર બી હલતા નથી તો પછી નાગરિકે કરવાનું શું એમ જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે મારી દ્રષ્ટિએ લોકશાહી ધબે નાગરિકોએ રોડ પર આવવું પડે હવે હવે આ રીતે માનો કે જે રીતે શાસન કરવાની આ લોકોની પદ્ધતિ છે એ જોતા ટોટલ હિટલરશાહી અને ઇજારાશાહીથી એ લોકો શાસન ચલાવી રહ્યા છે હવે એના માટે આપણે લોકશાહી દેશની અંદર જીવતા નાગરિકો છીએ તો આંદોલન ગાંધી ચિંધિયા માર્ગે જબરજસ્ત આ નગરપાલિકા અને આ શાસકોની વિરુદ્ધ કરવું પડે તો જ આ સમસ્યાનો ઉકેલ આવે બાકી આપણે મીડિયા કે ન્યૂઝપેપર એ પણ અમુક ટાઈમે પોતાનું જે કર્તવ્ય છે બજાવતા હોવા છતાં હાલે મીડિયાને પણ હું તો કહું છું કે નિરાશા સાંપડી રહી છે તમે જે આ સવાલ પૂછો મીડિયા આ તર કેમકે કેવું થાય છે કે આપણા ત્યાં સોરી આપણે ત્યાં ચેમ્બર ઓફ કોમર્સની એક આખી બોડી છે બરાબર છે ભરતભાઈ સુખડી એમના પ્રમુખ છે તો શું એ લોકોના દ્વારા આવી કોઈ તજવીજ હાથ ધરવામાં નથી આવતી કે ભાઈ એ લોકોની લોબીમાં જો કોઈ ગેરકાયદેસર બાંધકામો ચાલતા હોય તો એ લોકો જ ફરિયાદ કરે આવું કેમ થાય છે કેમ કે જો ચેમ્બર ઓફ કોમર્સની અંદર ચેમ્બર ઓફ વેપાર સંસ્થા છે તો એમાં દરેક લારી ગલ્લાવાળાનો પણ હક તો ખરો ને એટલે ઘણી વખત કોરોનામાં કેવો થાય છે કે એ લોકો એ લોકોની મેરે ડિસિઝન આપી દે છે ને પછી અહીં વિરોધ થાય છે તો નાના માણસનું વિચાર છે કઈ રીતે ચેમ્બર ઓફ કોમર્સ એમ ચેમ્બર ઓફ કોમર્સ છે ને એ જે મોટા વેપારીઓ છે એનું સંગઠન છે અને બીજું કે ચેમ્બર ઓફ કોમર્સ એ ભાજપનું બગલ બચ્ચું છે એ વેપારીઓની સંસ્થા જ નથી બીજી એક વાત શિક્ષણની ખાસ આજ આપણે નગરપાલિકાની જેટલી બી સ્કૂલો જોશો તો એ બંધ થવાના આરે છે જ્યારે આજે મારા મિત્રએ કીધું તેમ દિલ્હીમાં નગરપાલિકાની સ્કૂલો જો સરકારી સ્કૂલો જોઉં તો તમે ફોરેનની સ્કૂલોને ભૂલી જાઓ એ સાચી હકીકત છે ને બીજી એક વાત કે આજે મધ્યમ વર્ગના જે લોકો છે આ લોકોની જે નીતિ છે એ પ્રમાણે ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપીને જે સરકારી શાળાઓ છે એને બંધ જ કરાવી દેવી એટલે માણસ

પ્રાઇવેટ સંસ્થાઓમાં તો તમે પૈસા આપો એટલે રોટલો તમને મળી જાય એક ખાસ વાત હમણે જે પેપરમાં હમણાં ચાલી રહ્યું છે કે ધાર્મિક શિક્ષણ ગીતાના શ્લોકો મારી દૃષ્ટિએ ખૂબ સારી વાત છે પણ આપણો જે દેશ છે એમાં સર્વ ધર્મ કેટલી ને સંભાવ રહે એ આપણું બંધારણ કે છે એટલે ધાર્મિક જ્ઞાન આપો તો સાર્વત્રિક રીતે આપો તો એની અંદર એક ચેપ્ટર આપ બુદ્ધનું રાખો એની અંદર રામનું રાખો એની અંદર મમ્મદ સાહેબનું રાખો ધર્મ તો બધા જ તમને સારા સંસ્કાર માટે જ છે કોઈ પણ ધર્મ એવો નથી કે એની અંદર કંઈ ખોટું શીખવામાં આવતું હોય તો એવું એક પુસ્તક જે સર્વ ધર્મ સંભાવની ભાવના વધારે નહીં કે જાતિવાદને કે ધર્માંધતાને એ આપે એટલે આ કદાચ કરે ધાર્મિક બાબત આવવી જોઈએ શિક્ષણ માટે આજે જરૂર છે સંસ્કાર માટે ને આપણી સંસ્કૃતિ માટે બી પણ એ સર્વત્ર રીતે હોવી જોઈએ એની અંદર શીખ પણ બાકાતની રહેવા જોઈએ એની અંદર મુસ્લિમ ધર્મ પણ બાકાતની રહેવો જોઈએ એની અંદર બૌદ્ધ ધર્મ પણ બાકાત નહીં રહેવો જોઈએ એની અંદર જૈન ધર્મ પણ બાકાત નહીં રહેવો જોઈએ એ રીતનું એક પુસ્તક આપો ને એનો ક્રક્ષ આપો દરેક ધર્મનો એક વીસ લીટીમાં લખાય એ માટે બી કોઈ બી ધર્મ માટે તમે કહી શકો તો એ રીતનું શિક્ષણ આપે તો ધર્મની બાબતે આપણે વાત આવી વાત કરીએ ને તો મહાભારત એક ધાર્મિક ઉત્તમ ઉદાહરણ કહી શકાય અને મહાભારતની આપણે રીત જોઈએ એની ગીત જોઈએ મહાભારત બી ઝઘડા ખરેખર ઝઘડાઓ દેશની વિકાસ કરવા માટે કદાચ ત્યાં નીતિ ખોટી હતી અને અહીંયા નીતિ સારી હતી એટલે આ લોકોનો વિજય થયો કે જે આ વિલીનીકરણ નવસારી નગરપાલિકાનું છે હદનું વિસ્તરણ કર્યું એ હદનું વિસ્તરણ મારી પાસે જે સમાચાર છે એ પ્રમાણે એ કોઈ લોકોના કલ્યાણ માટે નથી કરવામાં આવ્યું પરંતુ જે બિલ્ડરો છે જે પોલિટિશિયનોની જમીનો છે હજારો વીઘા જમીનો છે એને એને કરવામાં ટેકનિકલ રીતે સુગમતા પડે પેલા ચાર કિલોમીટરના કાયદાના અનુસાર એના માટે સાહેબા વિલીનીકરણ કર્યું છે બાકી લોક કલ્યાણ માટે નવસારી કે વિજલપુર નગરપાલિકાનું વિલીનીકરણ કે હદ વિસ્તરણ કરવામાં આવેલું નથી આજના જ એક સમાચાર હતા કે નગરપાલિકામાં જન સુવિધા કેન્દ્ર જે છે આધાર કાર્ડ કઢાવવા માટેનું ત્યાં લાંબી લાંબી લાઈનો લાગી છે પછી પ્રમુખ સાહેબને પૂછવામાં આવ્યું અને કદાચ આરીફભાઈ જ ઇન્ટરવ્યૂ લેવા ગયા હતા પ્રમુખ સાહેબને એમણે પૂછ્યું કે ભાઈ સાહેબ આ સુવિધા કેન્દ્રમાં આધાર કાર્ડ માટે આવી લાઈનો લાગે છે શું છે તો પ્રમુખ સાહેબે એવો જવાબ કે હા અમારા ધ્યાન આવ્યું છે આવ્યું છે આ જો કે પ્રમુખ સાહેબ ત્યાં ઉપર જ બેસે છે ઓફિસ એમની ઉપર જ છે તો બી એમને આજે ધ્યાન આવ્યું છે અને હવે એ વૈકલ્પિક રસ્તો કરશે કે બીજી જગ્યાએ શિફ્ટ કરીને એક ઓફિસ ત્યાં વ્યવસ્થિત કરીએ એમ તો સત્તાવીસ વર્ષથી શાસન આધાર કાર્ડના કામ પાછલા સાત આઠ વર્ષથી ચાલે છે આમ એટલે કામ શું કરે છે કામ મેં આપને પ્રથમ જ એ કીધું કે તમારી ઈચ્છા શક્તિ ગમે તે હોય પરંતુ એ ઈચ્છા શક્તિ લોકોનું માનો કે આપણે યંગ પ્રમુખ છે એમની ઈચ્છા શક્તિ એવી છે કે લોકોનું કલ્યાણ થાય પરંતુ જ્યાં સુધી આ ઈજારાશાહીમાંથી એ પોતે મુક્ત નહીં થાય તેમજ જે વિઝન છે હોવું જોઈએ એક તમારે ડેવલપમેન્ટ કરવા માટેનું એક વિઝન તમારી પાસે હોવું જોઈએ એ વિઝન વિથ પ્લાનિંગ હોવું જોઈએ એ જ્યાં સુધી એમની પાસે ના હોય ત્યાં સુધી એમની ઈચ્છાશક્તિ કોઈ પણ દિવસ પૂરી નથી થવાની બલકે એનાથી વિપરીત આ નવસારીના શહેરીજનો આ પ્રવૃત્તિના કારણે અને પેલું કહે ને એમલેસ જે પ્રવૃત્તિ છે જેનો કોઈ ધ્યેય જ નથી તેના કારણે આજે અગવડતા ભોગવી રહી છે અને દિન પ્રતિદિન એક પણ તકો જે લોકોની મુસીબતો કે અગવડતા છે એ સફાઈની હોય ડ્રેનેજની હોય કે પ્રાણીની હોય એ ઘટી નથી રજનીશભાઈ તો એ ચોક્કસ જે દોડ છે એ આંધળી દોટ છે એ મને એવું લાગે કે ધ્યેય તરફની દોટ નથી શહેરની સાહેબ એક સમસ્યા છે રસ્તા ઉપર રખડતા ઢોરો જોવામાં આવે છે કે ગૌ માતાના નામે ભારતીય જનતા પાર્ટી વોટ લે છે કે ગૌમતાને સંરક્ષણ આપવું હોય આપણું કામ છે આપણા હક છે આપણા અધિકાર છે આપણું ધર્મ છે અને સાચી વાત બી છે જો ગાયને આપણે માતા માનીએ છીએ તો એ રીતના પૂજનીય છે પરંતુ જ્યારે એના પર રાજનીતિ જ કરવામાં આવે અને કેમ રાજનીતિ કરવામાં આવે કેમ કે સાહેબ શહેરની અંદર કદાચ જિલ્લા પ્રમુખનો બર્થડે હોય ને દરેક પાર્ટીની વાત કરું છું જિલ્લા પ્રમુખનો બર્થડે હોય ને તો એટલી બધી પોસ્ટો થઈને ભરમર શુભકામનાઓ થઈ જાય પરંતુ રોડની અડફટે જો કોઈ ગરીબનું બાળક મરી જાય જેનું બીજું સંતાન નથી એક સાંત્વનતા પોસ્ટ આપવામાં નથી આવતી ખરેખર નથી આપવામાં આવતી શું કહેશો આપ મને એવું લાગે છે કે હલે સમાજની આપણે સમગ્ર રીતે વાત કરીએ તો ભૌતિકતા એટલી બધી હાવી થઈ ગઈ છે હિન્દુસ્તાનની અંદર કે એના કારણે આપણે કરુણામાંથી તદ્દન પાછળ હતી ગયા છે આજે કરુણા જ નથી અને કરુણા વગર કોઈ શાસન કે ન્યાય પણ શક્ય નથી એ કરુણા વિહીન સમાજ આજે દિન પ્રતિદિન બેઠો થઈ રહ્યો છે અને આ ભૌતિકતાના કારણે જે શિક્ષિત બેકારો છે એ સર્વત્ર રીતે આપ જોશો તો જુદા જુદા નામે તોળામાં ગુનાખોરીની પ્રવૃત્તિ એકદમ આયોજનબદ્ધ રીતે આજે નવસારી શહેરની અંદર આપ જોશો સાહેબ બારમું ધોરણ પાસની કર્યું એને છોકરા પાસે પેલા રેમ્બુ ચાકુને રામપુરી ચાકુ લઈને ફરતા મેં જોયા છે ઘણી વખત પણ એમાં સહસનનો દર જ નથી આજે તમારે કોઈ પણ જે ગુનાઓ થાય છે એની અંદર કોઈ તપાસ થતી નથી તપાસ થાય તો એની અંદર જે દોષિતો હોય એને સાઈડ પર કરી દેવામાં આવે છે ક્યાં તો પછી એ બી તપાસ થાય કે એના લીધે એને ન્યાયની પ્રક્રિયાની અંદર ફાયદો થાય એટલે જે આપણી મુખ્ય જે એજન્સીઓ છે આજે તમારે રેવન્યુ ડિપાર્ટમેન્ટ જો પોલીસ ડિપાર્ટમેન્ટ જો એની અંદરની જે વ્યવસ્થા આ લોકોએ જે કરી છે આજે માનો કે હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં છું મારે કોઈ વ્યવસ્થિત જગ્યા એ જવું છે તો એનું ટેન્ડરિંગ થાય છે રજનીશભાઈ માનો કે પાંચ પીઆઈ છે એમણે પાંચે પાંચે નવસારી આવવું છે તો પાંચે વચ્ચે હરાજી થાય એટલે આ કઈ ને એ એ પૈસા કોની પાસે વસૂલવાના એ લોકો પાસે ને લોકો એ પૈસા ક્યારે આપશે કે લોકોને કાયદામાંથી કે ગુનામાંથી એ બચાવશે ત્યારે લોકો એને પૈસા આપશે એટલે આ એક જે આખી જે પ્રક્રિયા આજે ગુજરાતની અંદર હું જોઈ રહ્યો છું તે પ્રમાણે લેન્ડ ગ્રેબિંગ કરનારાઓ ગુનેગાર આજે જમીનના ધંધામાં આપ જોશો તો જે સજ્જન લોકો હતા એ આજે ઘરે છે ને જે માફિયા છે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તે લોકો આજે તમે ધંધાની અંદર પોલીસની સાથે સહકાર સાહેબ લો અને એટલે એના ઉપર કમેન્ટ કરવી એ વ્યાજબી પણ ના કહેવાય અને લો ખોટા નિર્ણયો આપે છે તેનું પણ તારણ કાઢવું અને સાબિત કરવું મુશ્કેલ છે કદાચ જો હાઈકોર્ટ કોઈ ચુકાદો આપે તો સુપ્રીમ કોર્ટમાં જવું પડે સુપ્રીમ કોર્ટ આપે તો પછી એમાં કંઈ થતું નથી એમ સાહેબે જે રીતના કીધું કે ઘણી વખત ફરિયાદ નોંધવામાં નથી આવતી કે સરકારી માણસોનો જ અંદર હાથ હોય છે મારો એક પાછળનો જ બેઝિક સવાલ નાગરિક જાય કોની મેં આપને કીધું ને કે હમણે જે આ દેશની પરિસ્થિતિ છે સમગ્ર રીતે આપ જોશો તો અંગ્રેજ કરતા ખરાબ શાસનની અંદર આપણે જીવી રહ્યા છીએ ચર્ચિલે પોતાની બાયોગ્રાફીમાં લખેલું જ હતું કે અમે તો આ દેશ છોડીને જઈશું પણ અમારા કરતાં ખરાબ લોકોના હાથમાં તમે આવશો ને એ ચર્ચિલના શબ્દ છે આજે શબ્દે શબ્દ વાત સાચી થડી છે એટલે જ્યારે ગાંધીજીએ આંદોલન કર્યું તે વખતે જે પરિસ્થિતિ હતી સેમ પરિસ્થિતિ આજે છે મતલબ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી આજે અંબાણી અદાણીની વાત છે સેમ છે ખાલી ફરક થોડો એટલો જ છે કે આપણે આપણાના હાથે આજે દમન સહન કરતા આવ્યા છે અને લૂંટાટા આવ્યા છે સાચી સ્થિતિ તો એ જ છે માનનીય ભગતસિંહેજી પણ કહ્યું હતું આવતીકાલે એમની ડેથ એનિવર્સરી છે એમણે કીધેલું છે કે આ દેશ અંગ્રેજોના હાથમાંથી આઝાદ થઈ જશે પણ આજે આંતરિક પ્રશ્નો છે અને વિવાદો છે આ લોકોની જે સ્વાર્થ છે એમાંથી આ દેશ આઝાદ નહીં થઈ શકશે મેડા સાહેબ કઈ વસ્તુઓને કયા મુદ્દાઓને કઈ બાબતોને ધ્યાન રાખવા રાખવી જોઈએ હું એવું માનું છું કે સંવિધાનિક અને મૂળભૂત જે મુદ્દાઓ છે કે ભાઈ રોડ રસ્તા છે બરાબર છે પાણીની સમસ્યા છે અનાજ સારું મળવું જોઈએ અને ખૂબ સારું મળવું જોઈએ ઘણી વખત તો મને એવું સાંભળવા મળે છે કે અનાજની દુકાનવાળો ચોરી નથી કરતો પણ અધિકારી ચોરી કરવા માટે મજબૂર કરે છે અનાજ સારું મળવું જોઈએ હોસ્પિટલો સારી હોવી જોઈએ એક જ સિવિલ હોસ્પિટલ છે ઘણી વખત એક્સપાયરી ડેટની દવા આવી જાય છે આપ શું કહેશો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ મુખ્ય મુદ્દો તો ભ્રષ્ટાચાર બેકારી અને જે શોષણ થઈ રહ્યું છે મધ્યમ વર્ગ અને ગરીબ જનતાનું એ મુદ્દા ખૂબ જ અગત્યના છે કારણ કે આજ આપ જોશો તો એસી ટકા ફેમિલી માસિક દસ હજારની આવકમાં દસ હજારનો હું વધારે કહું છું જીવે છે આપ વિચારશો એ કઈ રીતે જીવે એ આપ વિચારશો તો આપને ધ્રુજારી આવશે એ પરિસ્થિતિની અંદર મૂકી દીધું છે ને આ એક કોમવાદી ઝેર લોકોના માનસમાં દિન પ્રતિદિન ઠાલવીને આ જે મુખ્ય જે મુદ્દા છે જે સામાન્ય જનતાને અસર કરતા છે એ મુદ્દાથી લોકોને વિપરીત કરીને પોતે સત્તા કાયમ આ એ લોકોની સ્ટાઇલ છે લેતા આવ્યા છે અને હાલે પણ એ જ પરિસ્થિતિ તમે આ કાશ્મીર પિક્ચરની જે વાત છે એ વખતે સરકાર જે હતી તે બાજપાઈજી અને વીપી સિંહ સાહેબ જગમોહન રેડ્ડી રાજ્યપાલ બરાબર છે તો એ જે વાત છે કાશ્મીર પિક્ચરની એની અંદર નરેન્દ્ર મોદી સાહેબને ઈરો બતાવીને મુસ્લિમ કોમ તરફ એક ધ્રૂણાની લાગણી ફેલાવીને આ દેશની અંદર જે મતોનું જે એ ધ્રુવીકરણ કરવાની જે પદ્ધતિ છે મને એવું લાગે છે કે આવનાર ભવિષ્યમાં જો કોમ્યુનલ કંઈ રાયર્સ જો ના થાય તો નવાઈ નથી અને એના મારફત જ જે હિન્દુ સેન્ટિમેન્ટ્સ છે એને આકર્ષવામાં આ લોકો સફળ થાય છે એટલે આ વખતે યુવાનોને જે મારા ભાઈએ કીધું તેમ પંચોતેર ટકા જેવા યુવાનોના મત છે તો યુવાનોએ આ જે ચુંગાલ છે એમાંથી બચવું જોઈએ અને મુખ્ય મુદ્દા જે છે માનો કે બેકારી છે ભ્રષ્ટાચાર છે પછી મોંઘવારી છે એ મુદ્દાઓને ધ્યાને રાખીને પોતાનો મત અને ઉમેદવારને જોઈને પોતાનો મત આપવો જોઈએ કારણ કે એ લોકો યુવાનોની એક શાસનની જે પદ્ધતિ એ લોકોએ જે કોંગ્રેસનું શાસન જોયું નથી હજુ યુવાનો જે અભ્યાસ શિક્ષિત તરીકે કરવો જોઈએ જાહેર જીવનની અંદર એ મારી દૃષ્ટિએ એઓ નથી કરતા ફક્ત અને ફક્ત એક જાહેરાતો જોઈને કે જાહેરાતની વાતોથી અંજાઈ જઈને ને એમાં આવી જઈને એવો પોતાનું મત આપવા માટેનું મન નક્કી કરે છે પરંતુ મારી યુવાનોને ખાસ વિનંતી છે કે આ દેશના ભવિષ્ય માટે આ દેશના અસ્તિત્વ માટે અને આ દેશની શાંતિ અને સુખ માટે આ વખતે આ ચુંગાલમાં નહીં આવે અને જે મુખ્ય જે આ મુદ્દા છે આજે મોંઘવારી સાહેબ અઠવાડિયાની અંદર પાંચસો રૂપિયા તેલના ડબ્બાના વધ્યા છે જે વખતે એ લોકોના રાજમાં બે રૂપિયા વધતા હતા તેલના ડબ્બા પર તો તેલના ડબ્બા લઈને રસ્તા પર નીકળી આવતા ને આ શાસન અંગ્રેજો કરતાં બી બદતર છે એટલા માટે કે અંગ્રેજોના શાસનની અંદર પણ ગાંધીજીએ આંદોલનો કર્યા છે એમને કરવા દીધા છે આજે વચ્ચે અહીંયા તો આંદોલન નથી આંદોલન તમે કરવા જાવ તો એટલે આ તો લોકશાહી છે જ નથી આખી હિટલરની જે માનસિકતા છે આપ એમની જો બાયોગ્રાફી વાંચો તો સેમ માનસિકતાથી આ લોકો આ રાજ હમણે ચલવી રહ્યા છે સાહેબ સીધો સવાલ દસ વર્ષ પીયુષભાઈ દેસાઈ ધારાસભ્ય તરીકે શાસન કર્યું આપણે એક નાગરિક તરીકે પીયુષભાઈને તમે પાછા મત આપશો કે નહીં પીયુષભાઈને મત આપવાનો તો મારી દૃષ્ટિએ કોઈ સવાલ જ નથી કારણ કે જે દસ વર્ષથી જે પ્રશ્નો જે સળગતા હતા તે આજે તેને તે જ પ્રશ્નો સળગી રહ્યા છે જે પ્રશ્નોની અંદર પિયુષભાઈ કે ભાજપના કોઈ પણ ઉમેદવાર મને એટલું બતાવી દે કે દસ વર્ષના જે આ લોકોના પ્રશ્ન જે હતા ને જેના માટે અમે જાહેરોમાં વચનો આપેલા હતા લોકોને એમાંથી મને ખાલી પાંચ ટકા પ્રશ્નનું એ લોકો નિરાકરણ લાવ્યા હોય તો એ બતાવે બાકડાઓ તો મૂક્યા છે એમ કે બેસવા માટે હા એ એ એ જે બાકડા જે છે ને એ યસ આ નાયક સાહેબે કીધું ને તમે હકીકતમાં ત્યાં ન્યુસન્સ વેલ્યુ જ છે એની અંદર તમે બાકડા આપ તો નવસારીથી વાકેફ છો ને ખૂબ એક્ટિવ છો એ બાકડા પરની પ્રવૃત્તિ આપ સાત વાગ્યા પછીની જોજો તો એ બાકડા શું કરે આ તો બાકડા આ બધી વસ્તુ એવી છે કે આ આ જે બાકડા છે કે એ જે બધી વસ્તુની અંદર યુવાનોને એમ જ પરોવી રાખવો છે આ લોકોએ બસ 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 અમારી હમે નહીં આવે બે હજાર તેરનું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે ઈવીએમની અંદર વીવીપેટ બધા ગણવાના કમ્પલસરી છે સાહેબ આની અંદર આ લોકો સેમ્પલ પૂરતા ગણે છે અને જે મુખ્ય જે મતો જે લઈ જાય છે આ ઈવીએમના માધ્યમથી જે લોકો લઈ જાય છે જે એરિયાની અંદર અમારું વ્યક્તિગત જે જગ્યાએ અમે જોયું છે જ્યાં અમે સર્વે કર્યું છે જ્યાં એસી ટકા વોટ કોંગ્રેસને હોય તો એની જગ્યાએ એસી ટકા વોટ બીજેપીને સાહેબ પણ એ લોકોએ તો ચેલેન્જ બી કરેલી ઈવીએમ હેક કરીને બતાવો એમ નહીં તે આ આપવાળાએ દિલ્હીમાં બતાવ્યું બતાવ્યું છે ઇવન વિધાનસભામાં બતાવ્યું છે પણ સાહેબ આજે જે દેશની પરિસ્થિતિ છે સુપ્રીમ કોર્ટનું બે હજાર તેરનું જે જજમેન્ટ છે વીવીપેટ ગણાવવા માટેનું એનો અમલ નથી થતો અને મારે કહેવું પડે કે જે ઇલેક્શનની જે પ્રક્રિયા છે જે થતી છે એ હોસ્ટાઇલ રીતે થાય છે અને ઇલેક્શન કમિશન છે એ પણ ટોટલી વન સાઇડેડ ડિસિઝન લે છે કારણ કે ઇલેક્શન કમિશન જો તટસ્થ હોતે તો આ પેટ ગણાવવા માટે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે આની પર જો ચેક જો તમે રાખો તો એક આ વીવી પેટ જ છે સાચી વાત છે ટેલી જો કરવું હોય તો આ તો સાહેબ રાતોરાત અમને યુપીમાં ત્રણ તક પકડાય ત્રણ ત્રણ ત્રક હતી એ મુદ્દાઓ પણ પાછા યાર દબાઈ જાય છે હવે યુવાનોને આપના માધ્યમથી હું એવું કહું કે આ બેલેટ પેપરનું જે વોટિંગ છે આરીફભાઈએ કીધું તેમ એ બેલેટ પેપરનું વોટિંગ માટેનો જ આગ્રહ કરવો જોઈએ અને એ આગ્રહ ફક્ત શબ્દોથી નહીં એના માટે આખા દેશની અંદર આંદોલન થવા જોઈએ અને સાર્વત્રિક રીતે બિનપક્ષીય રીતે હું તો બિનપક્ષીય રીતે કહું છું કે લોકશાહીના હિતમાં આ દેશના હિતમાં બેલેટથી જ મતદાન થવું જોઈએ જેના પુરસ્કર્તા છે ઈવીએમના તે કન્ટ્રીની અંદર માનો કે જાપાન છે અમેરિકા ત્યાં આગળ બેલેટ એ લોકો યુઝ કરે બેલેટ પેપર છે યસ એટલે આ જે ઇવીએમ છે એને જે ચેક રાખવા માટેના વીવીપેટ એની ગણતરી થતી નથી ઇવીએમ તમે મેન્યુ કરી શકો છો ને એને બદલી પણ શકો છો બીજું આખું સરકાર એ લોકોની છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ આખું જે ઇલેક્શનની પ્રોસીજર હેન્ડલ કરે છે અ રેવન્યુ ડિપાર્ટમેન્ટનું કેરેક્ટર તમે ને હું ને આખો દેશ જાણે છે કે કઈ કેરેક્ટરની રેવન્યુની વાત છે સાચી વાત છે સંકલન બાબતે ઝીરો કારણ કે જે જિગીશભાઈનું સંકલન છે એ અન્ય જગ્યાએ છે તેવી જ રીતે પિયુષભાઈનું સંકલન પણ અન્ય જગ્યાએ છે અને પિયુષભાઈ તો લગભગ મારા મિત્રએ કીધું તેમ લિસ્ટમાં નામ એમનું આવી ગયું છે અને એ બાબતે ઝીરો સંકલનની બાબતે બંનેને પરંતુ બંનેને વ્યક્તિની રીતે એક કરુણા બંને વ્યક્તિ છે એમાં સોમાંથી સો મા વ્યક્તિ બંનેના સ્વભાવ અને જો એ કહે ને કે આંતરિક વ્યક્તિની વાત કરીએ તો બહુ સરળ સ્વભાવના વ્યક્તિઓ છે ખાસ હું તમને વ્યક્તિગત રીતે જ વાસ્તવિકતાની જ વાત કરીશ રજનીશભાઈ કે હાલે જે પરિસ્થિતિ છે ને આપ જે જદ્દોજદ કરો છો એ સામાન્ય જન માટે કરો છો અને એ પણ બિનપક્ષીય રીતે જે મીડિયાએ કરવું જોઈએ એ કામ કરો છો અને એના કારણે આ જે લોકોની સમસ્યાઓ છે એ શાસકોના કાને જાય છે અને સાહેબ ઘણી વખત આજ બધી બાબતમાં તો ઘણી વખત અમારા પર આરોપ લાગે છે ભાઈ તું ભારતીય જનતા પાર્ટીનો છે કોઈ કહે તું કોંગ્રેસનો છે કોઈ કહેતું આપનો છે કોઈ આ ધમકી આવે કોઈ તે ધમકી આવે આવો અમારી જોડે થાય છે ભાજપને હોદેદારોને કે ભજપના વર્કરોને આજે આપે પણ આજે આમંત્રણ આપ્યું હતું બરાબર એ લોકો અહીંયા પધાર્યા નહીં એની અંદર આપનો તો કોઈ વાંક નથી આપે આજે એવું તો કંઈ નક્કી નહોતું કર્યું કે આપવાળા કે કોંગ્રેસવાળા કે એનું જ મારે ઇન્ટરવ્યૂ લેવું છે આપનો જે હેતુ છે એ જે વાસ્તવિકતા છે એ વાસ્તવિક રીતે લોકોની સમક્ષ જાય અને લોકોના જે પ્રશ્નો છે લોકોના દુઃખ દર્દ છે એ દૂર થાય એ આપનો હેતુ છે એટલે ખૂબ ઉમદા હેતુ છે અને બિલકુલ નિરાશ થયા વગર આપ આ પ્રક્રિયા નવસારી જિલ્લાના હિતમાં ચાલુ રાખજો એવી મારી વિનમ્રપણે તમને પ્રાર્થના છે મારા માટે ખૂબ ગર્વની લાગણી હું અનુભવી રહ્યો છું કે આપ જેવા શ્રોતાઓ મારા કામને નિહાળી રહ્યા છો અને તેની તારીફ કરી રહ્યા છો